પાલેજ નારેશ્વર માર્ગ અતિબિસ્માર બધા સ્થાનિકો દ્વારા ખાડા સૌ કાર્યક્રમ યોજી અનોખો વિરોધ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થતી નારેશ્વર તરફ જતો માર્ગ માત્રોજ ગામ સુધી અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો માત્રોજ ગામના પાટિયા પાસે એકત્ર થયેલા ગ્રામજનોએ માર્ગ વચ્ચે છોડ રોપ એ અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો અને માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા માર્ગ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું અને માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો વાહનો પણ મંથર ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા મીડિયા ટીમ જ્યારે માર્ગનું કવરેજ કરી રહી હતી ત્યારે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલો એક બાઇક ચાલક માર્ગ પર પડેલા ખાડામાં બાઇક સાથે પડી ગયો હતો મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો તેઓએ જણાવ્યું હતું કે આ માર્ગનું ખાતમુહૂર્ત થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા માર્ગનું કામ પૂર્ણ થયું ન હોવાના તેઓએ આ આક્ષેપો કર્યા હતા જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ પાલક નારેશ્વર રોડ અંદાજીત બત્રીસ કરોડમાં મંજૂર થયો હતો ત્યાર પછી વીસ પાંચ બે હજાર બાવીસના રોજ માજી મંત્રી માર્ગ મકાન વિભાગના પુણેશ મોદીજીએ ડભોઈ ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું ત્યારબાદ તારીખ ત્રણ દસ બે હજાર બાવીસના રોજ ફરીથી આ રોડનું ખાતમુહૂર્ત કર્યું આ રોડ બનાવવાની માર્ગના મકાન વિભાગ દ્વારા જે બોર્ડ લગાવ્યું છે તેમાં તારીખ દર્શાવી છે બાર નવ બે હજાર બાવીસ કામ પૂર્ણ કરવાની તારીખ છે અગિયાર નવ બે હજાર ત્રેવીસ પરંતુ કામ કરવાની જે સમયમર્યાદા હતી એ પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં હજુ રોડ બન્યો નથી ને દુઃખિત વાત તો એ છે કે આ રોડનું બબે બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવે છે પણ રોડની દશા અત્યારે એટલી બિસ્માર હાલત થઈ ગઈ છે કે સ્થાનિક રાહદારીઓ ખાસ કરીને વિદ્યાર્થી જે અભ્યાસ માટે જાય છે આ રસ્તા પરથી સાસુ સ્કૂલે નોકરેટ વર્ગ ખેડૂત વર્ગ તમામ લોકો આ બિસ્માર રસ્તાથી પારવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે જેથી તંત્રને જગાડવા માટે ખાડા મહોત્સવનો આજે કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પુષ્પોગુસ્તી ખાડાઓનું પૂજન કર્યું ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું અને એક અનોખા અંદાજની અંદર સરકારને જગાડવાનો માર્ગને મકાન વિભાગને જગાડવાનું અને આ અને સ્થાનિક રાહદારીઓને જે સરળતા રહે રસ્તા પર અવરજવર માટે તેના માટે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ